જો આપણે આજે યુપીજી વિષય ચિત્રકામ ચિત્રકામ છે એમાં આપણે ઘણા બધા આકાર દોર્યા, કેલિગ્રાફી કરી, ગોળ દોર્યો, ચોરસ દોર્યો, ત્રિકોણ દોર્યો, લંબગોળ દોર્યો અને લંબચોરસ દોર્યો છે. તો બાળકો આજે આપણે ગોળ દોરીશું. ગોળ દોરી રંગ પૂરવાના છે. તો બાળકો આપણે પહેલાં જો હું તમને ખાલી સમજાવું છું, હું તમને તમારી બુકમાં કોરી બુક છે ને એમાં દોરવાનું છે. તો બધા બાળકોએ પેન્સિલ લઈ લેજો અને ગોળ રિંગ લઈ લેજો. મમ્મીની બંગડી હોય તો એનાથી પણ તમે દોરી શકો છો બાળકો. તો તમે બધાએ ગોળ દોરવાનું છે. ચાલો બાળકો આપણે ગોળ આ રીતના દોરીશું. દોર્યું છે ને બાળકો, પછી આપણે બીજું દોરીશું. પેન્સિલ લઈ લો, ચેક રબર લઈ લો અને કોરી બુક લઈ લો. તેમાં આપણે ગોળ દોરીશું અને તેમાં રંગ પૂરીશું. અને સાથે ક્રેયોન લઈ લેજો. રંગ પૂરવા માટે આપણે ક્રેયોનની જરૂર પડશે ને બાળકો, તો તમે ક્રેયોન લઈ લેજો. ચલો બાળકો તૈયાર થઈ જાઓ બુકમાં. આ રીતના આપણે સરસ ગોળ દોરીશું. જો આ ગોળ દોરાઈ ગયું છે ને બાળકો, પછી બાજુમાં દોરું છું. તમારે બાળકો ધીમે ધીમે દોરું છું. આ રીતના સરસ મજાનો આપણે ગોળ દોરીશું. અહીંથી આમ કરી આમ ગોળ લઈ લેશું. દેખાય છે બાળકો? તમે કાળા કલરનો ક્રેયન લઈ લેજો. આપણે એની ફરતે બોર્ડર બાંધી લઈએ. જો બાળકો આ રીતના ફરતે ધીમે ધીમે બોર્ડર બાંધી લેવાની છે. આ રીતના સરસ મજાની આપણે ગોળ બોર્ડર બાંધી લેશું. બની ગયું ગોળ બાળકો. હવે આપણે બીજું રાઉન્ડ કરીશું ગોળ, અને એમાં પણ સરસ મજાનો બોર્ડર ગોળમાં બાંધી લઈએ. તમારે બધાએ સરસ મજાનો ગોળ બનાવી દેવાનું છે. તમારાથી ગોળ ન થાય તો બાળકો મમ્મીની બંગડી હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતના નીકળી બાળકો ગોળ. ચલો બાળકો હવે આપણે આમાં કલર ભરીશું. આમાં હું કલર પીળા કલર લઉં છું બાળકો અને કેસરી કલર લઉં છું. આ બે કલરનો હું ઉપયોગ કરું છું બાળકો. તમારે જે કલર પૂરો હોય તે તમે પૂરી શકો છો. પણ શેનો પૂરવાનો છે ખબર છે બાળકો? ક્રેયોનનો. શેનો પૂરવાનો છે? ક્રેયોન કલર. અને આપણે બધાએ જો બાળકો મેં પીળો લીધો છે અને કેસરી લીધો છે, આ બે કલર મેં લીધા છે. આ બંને કલર આપણે જુદા જુદા પૂરીશું. આ રીતના પૂરવાના છે. બધા બાળકો સરસ મજાની બોર્ડર બાંધી લેજો એટલે તમારો કલર બહાર જાય નહીં. આ રીતના પહેલાં બોર્ડર બાંધી લો બાળકો. દેખાય છે ને તમને સરસ? જો બાળકો ભૂલ આવે તો સહેજ આપણે આ રીતના બોર્ડર બાંધી લીધી છે અને સરસ મજાનો કલર પૂરવાનો છે. જ્યાં તમને વ્હાઇટ વ્હાઇટ દેખાય ત્યાં તમારે
ફરીવાર કલર ફોરી દેવાનો. બાળકો, તમે બધાને હવે ચોરસ, ત્રિકોણ, ગોળ, લંબચોરસ આ બધા સરસ આકાર હવે દોરતા આવડી જ ગયા હશે, કારણ કે આપણે આકારોમાં ખૂબ જ પ્રયત્નો કર્યા છે ગોળ આકારો દોરવામાં. બધા બાળકોએ વારંવાર આકારો દોર્યા જ છે, એટલે બધા બાળકોને સરસ મજાના આકારો આવડતા જ હશે. ધીમે ધીમે આપણે ગોળ દોરી લેશું અને પછી સરસ મજાનો દેખાય છે ને બાળકો, આ રીતના આપણે ગોળમાં કલર પૂરી લેશું. તમને જે ગમતો હોય એ કલર તમે પૂરજો. મને તો પીળો બહુ ગમે છે, એટલે મેં પીળો કલર પૂર્યો છે. બાળકો, તમે પણ આ સરસ રીતે આવી રીતના કલર પૂરજો. જો દેખાય છે ને બાળકો, જો મને અહીંયા વ્હાઈટ સફેદ સફેદ દેખાય છે તો હું ફરીવાર કલર પૂરી લઉં છું ઉપર. તમારે પણ આ રીતના કલર તમને દેખાય ત્યાં પૂરી લેવાનો. આ રીતના તમને જેવા સફેદ સફેદ દેખાય ને બાળકો, ત્યાં તમે સરસ મજાનું પૂરી લેજો. જો એક ગોળમાં આપણે કલર પૂરાઈ ગયો છે, હવે બીજો કલર લઉં છું બાળકો. કેસરી કલર લીધો છે. કેવો કલર લીધો છે? કેસરી. તો ચલો બાળકો, પહેલાં આપણે બોર્ડર બાંધી લેશું આ રીતના. જો થોડું બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. જો આ રીતના પહેલાં ફરતી ફરતી બોર્ડર બાંધી લેજો. એટલે આપણે ઉતાવળથી ઘણીવાર બૂરતા હોઈએ તો આપણો હાથ થોડોક બહાર નીકળી જાય, એટલે બહાર નીકળી જાય એટલે આપણો કલર પણ થોડોક બહાર નીકળી જાય. એટલે આ રીતના બોર્ડર ધીમે બાંધી લેવાની અને ધીમે ધીમે કલર પૂરવાનો. જો તમને દેખાય છે ને બાળકો, આ રીતના તમારે સરસ મજાનો કલર પૂરજો. સરસ મજાનો કલર પૂરી લેજો. જો બાળકો, ના કલર પૂરજો ધીમે ધીમે, તમારો કલર સરસ પૂરાઈ જશે. જ્યાં તમને સફેદ સફેદ દેખાય બાળકો, ત્યાં તમારે ફરીવાર પૂરી લેવાનો છે. દેખાય છે ને બાળકો? ફરીવાર મેં પૂરી લીધો છો બાળકો, કારણ કે સફેદ સફેદ દેખાતું હતું ને, એટલા માટે અમે ફરીવાર પૂરી લીધો છે. દેખાય છે તમને બધાને સરસ? જો બાળકો, આ કેસરી પૂરાઈ ગયો છે. પીળો અને કેસરી, પીળો અને કેસરી આ બંને કલર આપણે પૂરાઈ ગયા છે. તો આ જ રીતના આપણે પછી બુકમાં કરીશું, આપણી ચોપડી છે ને ચિત્રકલાની સિનિયર કેજીની, એમાં પણ આપણે પછી ફરીવાર કરીશું. તો બાળકો, પહેલાં આપણે બુકમાં કરીએ છીએ ને પછી આપણી ચોપડીમાં કરીએ છીએ. તો બધા બાળકોએ મારી સાથે સરસ રીતના ગોળ દોરવાનું ને પછી એમાં રંગ પૂરવાના, અને પછી આપણે ફરીવારનો વિડીયો આવે એમાં આપણે આપણી બુકમાં દોરીશું. ચલો બાળકો, આવજો.